अंकलेश्वर इंडस्ट्रियल डेवलपमेंट सोसायटी द्वारा संचालित श्रीमती जयाबेन मोदी मल्टी स्पेशलिटी हॉस्पिटल खाते नवीन आईपीडी और ओपीडी भूमिपूजन डॉक्टर क्वार्टर और डायलिसिस मशीन मोदी परिवार द्वारा लोकार्पण कर हॉस्पिटल में आता दर्दियों ने उच्च कक्षा ने आधुनिक सगवड़ों तथा विविध स्पेशियलिटी सुपर स्पेशियलिटी की सुविधाओं माटे रुपया 22 करोड़ खर्चे नवीन आईपीडी और ओपीडी विंग प्रोजेक्ट खातमुहूर्त करवामां आव्युं। इमरजेंसी केसों में तथा सारवार निमित्ते डॉक्टर की उपस्थिति खूब अगत्यनी बने छे, ते माटे डॉक्टर क्वार्टर निर्माण करवामां आव्युं छे जेथी दर्दियों ने वधु झड़पी सारवार मळशे। डायालिसिस दर्दियों की संख्या में वधारो जोवा मळी रह्यो छे, जे माटे हॉस्पिटल में वधु नवा 3 डायालिसिस मशीनों वधारो करवामां आव्यो छे, जेथी हॉस्पिटल में हवे कुल 18 डायालिसिस मशीनों की सगवड़ करेल छे। स्वर्गस्थ श्री जेबी मोदी, स्वर्गस्थ श्री डीबी मोदी अने श्री एसबी मोदी ने याद निमित्ते मोदी परिवार द्वारा नवीन आईपीडी और ओपीडी बिल्डिंग निर्माण माटे 15 करोड़ रुपया, डॉक्टर क्वार्टर माटे 3 करोड़ अनुदान आपवामां आवेल छे, 3 डायालिसिस मशीन माटे 30 लाख अने गरीब दर्दियों माटे 70 लाख अनुदान श्रीमती भारतीबेन मोदी अने श्री शिरीष मोदी द्वारा करवामां आवेल छे। आ प्रोजेक्ट में 6 रूमों बनावा श्री जयेशभाई पटेल बीजेपी हेल्थकेर प्राइवेट लिमिटेड तरफ थी रूपया 1.5 करोड़ अनुदान मळशे। हजु 18 रूमों माटे डोनेशन की आवश्यकता छे। आ प्रोजेक्ट बनावामां आवी रह्या छे भूमिपूजन अने लोकार्पण कार्यक्रम निमित्ते श्री भरत मेहता, श्रीमती सेजल मोदी, श्रीमती पूर्वी आश्रर अने श्री नीरव मोदी हाजर रह्या हता। साथे साथे AIDS ट्रस्टना चेरमेन श्री राजेंद्र गांधी तथा सर्वे ट्रस्टीओ दाताओनो आभार मान्यो हतो। श्री जेबी मोदी, श्री डीबी मोदी, श्री शिरीषभाई मोदी ना फेमिली पति श्री भरतभाई अने श्री नीरवभाई मोदी आज हाजर छे। एमने हाथे आ भूमिपूजन करवामां आव्युं छे अने मने जणावता आनंद थाय छे के त्रणेय फेमिलीओ आ हॉस्पिटल साथे पहलेथी संकळायेला छे। एमना મધરના નામની જ હોસ્પિટલ છે, છતાં આજે પણ એમનું 15 કરોડ રૂપિયાનું એનાઉન્સમેન્ટ આ હોસ્પિટલના એક્સપાન્શન માટે જાહેર કરવામાં આવે છે। તો અમે ટ્રસ્ટ વતી ત્રણેય ફેમિલીનો, જ્યોતિભાઈ મોદીના, દિનેશભાઈના, શિરીષભાઈના ફેમિલીના આભારી છીએ, અને ખાસ કરીને જેઓ આજે હાજર નથી રહી શક્યા, શિરીષ મામા, કુમુદ મામી અને પ્રણબભાઈ, જય, નીરવના વાઇફ ગઝાલા એન્ડ એવરીવન, પલ્લુબેન, ભારતી મામી, તો સૌનો હું આભાર માનું છું કે એમના શુભેચ્છા, એમના આશીર્વાદ અને એમના ખૂબ ઉત્તમ ભાવનાને કારણે આ 15 કરોડ રૂપિયાનું મોટું ડોનેશન મળી રહ્યું છે। તો ફરીથી હોસ્પિટલ વતી અને ટ્રસ્ટ વતી એમના બધાનો આભાર માનું છું। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી ના સાનિધ્યમાં જયાબેન મોદી હોસ્પિટલના આ પ્રસંગે નવા વિભાગોના શિલાન્યાસ પ્રસંગે જે બધા નવા દાતાઓએ પોતાનું યોગદાન આપ્યું છે તે માટે હું તે સર્વ દાતાઓનો અને દાતાઓની કંપનીઓનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ જે વૈદ્યકીય ફેસિલિટીઝ અહીંયા અંકલેશ્વરમાં અમે ઊભી કરી રહ્યા છીએ, જેનો ફાયદો અંકલેશ્વરમાં રહેતા રહેવાસીઓ તથા અંકલેશ્વરની આજુબાજુના સમગ્ર ભરૂચ અને નર્મદા ડિસ્ટ્રિક્ટના રહેવાસીઓને આનો લાવો મળશે અને તેના કારણે બધાને આની સહાયતા મળશે એવી અમારી ભાવના વ્યક્ત કરું છું। જયાબેન મોદીમાં ઓલરેડી અત્યારે 150 રૂમોનું 150 બેડ્સનું હોસ્પિટલ ચાલી રહી છે। આ એક સરસ હોસ્પિટલ છે જે શ્રેષ્ઠ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે। આજે આ 25 થી લગભગ 30 કરોડનો નવો પ્રોજેક્ટ ભૂમિપૂજન છે અને એમાં અમને સહયોગી થવામાં બહુ જ આનંદ છે। અમે ઈચ્છીએ છીએ કે વધુને વધુ ઇન્ડસ્ટ્રીઝ આ પ્રોજેક્ટમાં સાથ આપે, કારણ કે આવનારા દિવસમાં જયાબેન મોદીમાં જે નવો પેશન્ટનો ઘસારો થવાનો છે એ જોતાં આ નવું વિઝન જે છે એ બહુ જ ઉપયોગી નીવડવાનું છે। આજે એક સેવાકલ્પ પ્રોજેક્ટનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે, જેમાં ડૉક્ટર્સ જે ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ છે એ હોસ્પિટલના કેમ્પસમાં જ રહેશે અને દર્દીઓને સેવા આપશે, અને એના સાથે બાકીના 3
ન્યુ આઈપીડી ઓપીડી વિંગ, આઈસીયુ વિંગ અને પેશન્ટ ડોરમેટ્રી, પેશન્ટ એકોમોડેશન હોસ્ટેલના 3 પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને બાકીના 3 ડાયાલિસિસ મશીનનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે. એના માટે જયાબેન મોદી હોસ્પિટલને જે કન્ટિન્યુઅસ બધી ઇન્ડસ્ટ્રીઝ અને લોકો પાસેથી ડોનેશન મળે છે એના લીધે જ આ ડેવલપમેન્ટ શક્ય છે તે બદલ હું ડૉક્ટર આત્મી ડેલીવાલા બધા ડોનરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી જ કન્ટિન્યુઅસલી પ્રગતિ થતી રહે જયાબેન મોદી હોસ્પિટલની તે ઈચ્છા સર ધન્યવાદ. થેન્ક યુ. આજે જે આઈસીયુ યુનિટનું ભૂમિપૂજન કરી રહી છે અને તેમાં સેવંતીલાલ કાંતિલાલ ગ્રુપ તરફથી જે યોગદાન અમે આપી રહ્યા છીએ અને અમને ઘણો ગર્વ છે. આ હોસ્પિટલ જે 40 વર્ષ પહેલાં ચાલુ કરવામાં આવી હતી અને આજે જે રીતે ફૂલી ફાલી છે એ પ્રમાણે જોઈને ઘણો જ આનંદ થાય છે. અમે જે અત્યારે કેન્સર યુનિટ જોયું એમાં પણ જે રીતના બધા મોસ્ટ લેટેસ્ટ મશીનો જોયા આ જ રીતે આ સંસ્થા વધારે ને વધારે પ્રગતિ કરતી રહે અને અમારા તરફથી જે પ્રકારનું યોગદાન જોઈએ ફાઇનાન્શિયલ ઓર અધરવાઇઝ અવર ગ્રુપ વિલ બી વેરી પ્લીઝ ટુ ડૂ દેટ. સેવંતીલાલ કાંતિલાલ ગ્રુપ 1932માં ચાલુ થયું હતું, 92 વર્ષ જૂની સંસ્થા છે જેમાં અમારી પાસે દવાની ફેક્ટરીઓ અને દવાના ડિસ્ટ્રીબ્યુશન્સ છે. વન્સ અગેન ઘણા ઘણા અભિનંદન આજના આઈસીયુ યુનિટના ભૂમિપૂજન માટે. સૌથી મોટી વસ્તુ એ છે કે આપણે બધા સામાન્ય રીતે બૂમ પાડતા હોઈએ કે સીએસઆર ફંડ અહીંના ઉદ્યોગો ખર્ચતા નથી, પરંતુ જયાબેન મોદી હોસ્પિટલ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે જેમાં નામાંકિત કંપનીઓ દ્વારા વિવિધ ક્ષેત્રની અંદર સીએસઆર ફંડ ખાસ કરીને જયાબેન મોદી હોસ્પિટલમાં આપવામાં આવે છે અને જેને કારણે આપણે સૌ સાક્ષી છીએ કે કેન્સર જેવી ખૂબ કઠિન બીમારી માટેની પણ શ્રેષ્ઠ સવલતો અહીંયા ઊભી થાય છે અને વધારેમાં વધારે લોકો આનો લાભ લે તો ખરેખર આ જયાબેન મોદી સ્પેશિયાલિટી હોસ્પિટલ એ લોકો માટે એક આશીર્વાદરૂપ બની થશે. અને આજે ભૂમિપૂજન થઈ રહ્યું છે જે મલ્ટિપલ વધારે સર્વિસીસ માટેનું જે ભૂમિપૂજન આજે થઈ રહ્યું છે એ ખરેખર આપણા માટે આપણા વિસ્તાર માટે ગૌરવ અને આનંદની વાત છે.